એને એક જ્ઞાતા માને છે. શું થાય છે? આ તો વર જતી કૃપા છે. વર ભગવાન આત્મા બધાના દિલ કેટલા થઈ જાય સાફ, એમને સાફ થઈ જાય. મારે સાફ કરવા પડે, કઈ વેડવા વેડ્યા વગર સાફ થાય છે. તારી હાથ હડાડ્યું ને એક જણા હાથ હડાડ્યું કરીને ચાર દાડે ભરી નથી ગઈ. કારણ કે આ એક પરમાણુ એવું નથી જેને આ બધી વિચાર હોય. બધા બધા પરમાણુ બીજી જાતના થઈ ગયા. આ પરમાણુ છે પણ એમ બધા સંસારના ભરેલા વિચારો રંગ જુદી જતો રંગેલા. હું એ ઈચ્છા કડી નથી તેનો વાંધો નહીં, પણ જ્યાં સુધી દ્વાર સાફ કરે છે ત્યાં સુધી એટલું બધું એટલું બધું ઝીડો વ્યવહારમાં. અત્યારે તો દાદા કાળ એવો છે કે આ છોકરાઓ બોકરાઓ કઈ કશું એવું સ્વાશ્રય બનવામાં એવું કશું સમજ્યા જ નથી. એને આ જ્ઞાન જ નથી આપેલું. આ જ્ઞાન જ નહીં આપેલું. શું છે આપણું નળ ઉગાડીને પાણી આવે એવું સમજે છે. એવું સમજે છે. બે પૈસા ઓછો ખર્ચો થાય કે પોતે કામ કરવું જોઈએ, સ્વાશ્રય બનવું જોઈએ, એવું તો છે જ. આપડા ગઈડિયા તો શું કે ત્રેવડ તીજો ભાઈ કેતા. અનુભવ થયો છે કોઈને? થયો છે ખરો, પણ તમારા દર્શન માં આવે છે અનુભવ થયો છે? હા અનુભવ. એક વાર આત્મ અનુભવ થયો હોય ને પછી કશાની જરૂર જ રહેતી નથી. પછી જાય જ નહીં. જાય જ નહીં પછી. આ તમે પ્રતિથી લક્ષ બેસાડ્યો બરાબર છે. પ્રતિથી લક્ષ જે બધું બેઠું એ બધું બરાબર છે. દરેક માં ફેરફાર થયો તે નોંધ કરી શકીએ એમ છીએ આપણે. પણ ખરેખર દરેકે આત્મ અનુભવ થયેલો છે? થયેલો છે આત્માનો અનુભવ? થયેલો છે અનુભવ? તમને એવું થયેલો પણ તમને ખબર ના પડે. મને મને પોતાને ખબર પડે. તમે આ બધું કહો ને એવું બોલો ને તો આ કોઈ પુરુષાર્થ કરે એવું તમે કશું બગડવાનું નહીં. મારા બોલવાથી બગડે નહીં. હું એવું મારી વાણી એવી હોય ને કશું બગડે નહીં. જો હું તો થઈ ગયો હોય ને તો પાછા પોટે મારનારો હું. તમે મારતા જ નથી. અરે હું જે મારું છું તે કોઈ મારી જ નથી. તમને એમ જ લાગે તમે જે હો મારો તમારે નકમી જાય, મારી એક જ મારી એક્ઝેક્ટ આવી જાય. કારણ કે હું મારે રહું છે ને, હું જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે. બધા માણસોની જવાબદારી રાખું. શું કહ્યું? એવું કઈ ચાલતું છે? હે મારી કડકવાંક દેખાય છે, ગભરામણ થઈ જાય. કરીએ ને જય સત્ય. એટલું છોકરા કહું છું, નકલો ના કરશો. અસલ પર ચાલ્યા જાઓ. કારણ પ્રકૃતિ તમારી શું છે એ હું ઉડવું છું નહીં. નવરો નથી, હજુ તો મેચ્યોરિટી આવી જ નથી ને એ લોકો. નકલ શું ને અસલ શું એ શું એમનું ભાન હોય? નકલ શું ને હા એ ભાન ના હોય. હજુ એ ભાન એ ભાન આપવું એ મુશ્કેલ. એને જયારે સામનો કરે એ પ્રસંગ હોય ત્યારે ખ્યાલ આવે ને. અસલ કઈ શિબિર રહેતા છે કે મુંબઈ છોકરી ને છોકરા છોકરીઓની છોકરાઓને એના પછી હજુ તો મારા ધારા પ્રમાણે તાર ખાતો હશે. પણ એટલે જોખમદારી લેતો નથી. હું તો એમ કહ્યું હું જોખમદારી લઉં છું કે બધા આત્મા અનુભવ કહે. નક્કી મનમાં કરવાનું, ગમે તેવી મુશ્કેલી આવે, શરીર દે જાય પણ ભલે જાય. એવી આપે કીધેલું એક વાર કે પેલા તો કવિ કેટલાય જ્ઞાનીઓ ઘાણીએ પીલાઈને મરી ગયા હતા. હા ઘાણીએ પીલાઈ ને હા, ત્યાંથી એમ નક્કી જ છે એટલે પીલાઈને મરી ગયા. કે છે કે દેહ ભલે ઘાણીએ પીલાય, કે છે હું જોયા કરીશ. કે છે કે છે હા દેહ ભલે પીલાય હું જોયા કરીશ. એટલે એવું બધું આવતું નથી. વ્યવસ્થિત હોય તો જ આવે છે. તમારે એવું હોય નહીં એટલું બધું. પણ તમારી મનમાં તો એવું એમનું કેવું એટલું જ છે કે આજે ગમે છોકરાઓ છે કે છે કે એ દાદાનું આપેલું બ્રહ્મચર્ય એ પાળી શકે જે સુધી તો અમે એને જો ભક્સરી નહીં કે છે. પણ કે છે કે જો અધો છે આ લોકો એટલે ગભરાય છે. પણ જેથી જવાબદારી હું ના લઉં ને. એ તો મેં કહ્યું એમને.
તિતિક્ષા સમજાશો તમે? એના તિતિક્ષા કહેવાય તી કોકરાક મૂકતા હોય તે યાદ આવે બરું ઘેર કેટલી સરસ મજાનું હતું ને એ તિતિક્ષા ના કહેવાય. કોકરા ખૂંચે તે સરસ છે એવું લાગવું જોઈએ. હા તો હુઆ એકલાની બાબત કહી તમને શું કહ્યું? હુઆ એકલાની બાબત કહી તમને એવા સંજોગ બેઠા હતા શું કરવું પડે? ચાર સેકન્ડ માં પડ્યા સેકન્ડ ના થાય એ ચાર તમે કઈ ઉતરેલા નહીં, એક પ્રેક્ટિસ માં પડેલા નહીં. હું પડેલો ત્યાં પ્રેક્ટિસ કરેલી પણ પાછું મને આ સંજોગ બધા એવા ભેગા થઈ ગયા બધા હું આ સંજોગ ઉડતા તિતિક્ષા ગુણ ઘટી ગયો મારો. એ તો તિતિક્ષા ગુણ કેળવેલા મેં બધા સુખમાં કેળવાય. શું થયું? સુખમાં જંગતમાં હોય ત્યારે કેળવાય. કોઈ દાડો કહીશું તમને ટાઈમે તિતિક્ષા પડે ને એટલે બધું સમજવું પડે એમ સમજવું પડે ને. તેથી આ જૈનો એ કહ્યું ને 22 પ્રકારના પરિસર ઉપસર્ગ જો ઉપસર્ગ ની વાત તો જવા દો. પરિસર તો સહન ના થાય કે શું કે એટલે આ બધું સમજવાની જરૂર છે. અને દેહ ને બને તો ખાવા ઉપર એકલા પર નહીં પડ્યો. તમે ખાવા ઉપર એકલા પર ભાત એકલા દેહ છો એવું નહીં. શરીર ને તિતિક્ષામાં થવા દો. ખોરાક સંબંધી તમે લોકો પહોંચી વળો એવું મને ખાતરી થઈ ગઈ. ખોરાક સંબંધી બીજી બધી બાબત માં તડકો થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ છીએ એમ રાત્રે. તમે કોઈ માણસ કોઈ માણસ એવો હોય તે રાત્રે આ દિગત ને ઉઠાઈ જાય શું કરે? પછી ચમચા માં મૂકી દે શી દશા થાય? શી દશા થાય? એક બાજુ જે હકતી હોય તો આગળ બેહાડી દો અને હાડા બાર એક વાગે શી દશા થાય? એક બાજુ છે તે બીજી હોય ને બધા બધી બહુ જાતિ થી હોય ને તે એક બાજુ સાથે પેલું હળગા કરતા હોય હળકામાંથી પેલું એ હોય ને પોટાશિયમ ફોસ્ફરસ ભડકા થતા હોય એક બાજુ એટલે શું થાય? મહી એવું વિચારેલું જ નહીં ને ખરેખર લકડવા થઈ જાય વિચારી. તમે હવે આગળ કોઈ કોઈ માણસ સમસામાં જઈને યોગ કરવા બેસતા હતા સાંભળ્યું છે એવું? તમે કેમ સાંભળ્યું? હા હા તો તને સમજ મૂક્યા એવું વિચાર્યું નહીં. હું તો બમણ નો દોકરો મોમણ નો દીકરો કઈ કરાવતો હતો આવતો નતો થાય એવું એવું એમાં મને એવું કે આ લોકો સીરતા જ દઈશ આ લોકોને ભજવું નહીં આ લોકો મને કહે તમે થોડીક જવાબદારી મારા કોઈની જવાબદારી હું કોણ લેવું? હું તો અંબાલાલ પટેલ ની જવાબદારી લેતો નથી. પટેલ ની વાત કરી હું ક્યાં બોલું? જવાબદારી લેવા કરતા તૈયાર કરો છો? એ અમે તૈયારી તો બધી કરીએ. અમે તૈયાર નહીં જવાબદારી લેવા તૈયાર થઈએ. એ મુશ્કેલી આવી હોય તમને તો પણ આવી ના લેવાય જવાબદારી. પછી જવાબદારી લેવા શું થાય કે કોઈ એકાદ માણસ બગડી ગયું તો એમનો અભાવ અમારી પર થાય ને અભાવ થાય એટલે એમનું નુકસાન થાય. મને તો વાંધો મને તો અભાવ થાય ને મને વાંધો જ નહીં.